પરમાત્મા ભક્તિની એક શૃંખલા ચાલી રહી છે. એક પછી એક નમસ્કાર મહામંત્રના પદો ઉપર સરસ મજાની ભાવયાત્રાનું એક સરસ આયોજન થઈ રહ્યું છે. દરરોજ સવાર પડે ને એક પદની સ્તવના કરીએ, એ તીર્થોની ભાવયાત્રા કરીએ, અહીંયા બેઠા બેઠા એ તીર્થો સુધી પહોંચવાની કોશિશ કરીએ, અહીંયા બેઠા બેઠા એ તીર્થોની સ્પર્શના કરવાની કોશિશ કરીએ, અહીંયા બેઠા બેઠા એ તીર્થોનું ક્યાંક ને ક્યાંક સ્મરણ કરવાની કોશિશ કરીએ. અને માટે આજે સેકન્ડ લાસ્ટ પદ મંગલાણમ ચ સવેસે, આ નમસ્કાર મહામંત્ર પણ અદ્ભુત પ્રભાવશાળી છે. સમજો, આ નમસ્કાર મહામંત્રની એ તાકાત છે કે એક એક અક્ષર ઉપર 1008 વિદ્યાઓ જ્યાં સ્થાપિત કરવામાં આવી છે. એક એક અક્ષર અત્યંત પ્રભાવશાળી છે. એક એક અક્ષર ઉપર એક એક તીર્થની સ્થાપના કરવામાં આવી છે. એવું સરસ મજાનું આ નમસ્કાર મહામંત્ર. અને એ નમસ્કાર મહામંત્રનું સેકન્ડ લાસ્ટ પદ એટલે કે 8મું પદ મંગલાણમ ચ સવેસ, અને એક એક શબ્દ ઉપર એક એક તીર્થની ભાવયાત્રા કરતા જશો. પહેલો શબ્દ છે મમ, અને મ એ સૂચવે છે માંડવગઢ તીર્થ. માંડવગઢનો રાજીઓ નામે દેવ સુપાર્શ્વ. માંડવગઢનો રાજા કોણ? તો કે એ સુપાર્શ્વનાથ પરમાત્મા. મધ્યપ્રદેશની અંદર આવેલું, ઇન્દોરથી અને ઉજ્જૈનથી થોડેક નજીક આવેલું એ શહેર એટલે માંડવગઢ. સુપાર્શ્વનાથ પરમાત્મા જ્યાં વિરાજમાન છે, 14મી સદીની જ્યાં પ્રાચીન પ્રતિમાજી છે. અને એમ કહેવાય કે માંડવગઢની અંદર જૈનોની જાહોજલાલી એક સમય એવી હતી જ્યાં પ્રાયઃ 700 જિનાલય હતા અને 600,000 જૈનોની વસ્તી હતી. એ માંડવગઢ શહેર, એ માંડવગઢ તીર્થ જ્યાં સુપાર્શ્વનાથ દાદા વિરાજમાન છે, ત્યાં એક સમય એ જાહોજલાલી હતી જૈન ધર્મની, અને એ 700 જિનાલય અને 600,000 જૈનો ત્યાં વિરાજમાન હતા, ત્યાં રહેતા હતા. અનેક ગુરુ ભગવંતોનું ત્યાં આવાગમન થતું હતું. અને જ્યારે માંડવગઢનો ઇતિહાસ વાંચતો હતો ને ત્યારે સરસ મજાની વાત મને જાણવા મળી કે જ્યારે પણ કોક પણ નવો સાધાર્મિક એટલે કે નવો જૈન બંધુ, નવો જૈન વ્યક્તિ એ માંડવગઢની અંદર રહેવા માટે આવે ને, તો ત્યાંના જૈન સમાજે એક નિયમ કર્યો હતો. બહુ સમજવા જેવી વાત છે. કોઈ પણ નવો જૈન પરિવાર ત્યાં માંડવગઢની અંદર સામાન્ય હોય, સાધારણ હોય કે કંઈ પણ હોય, 600,000 જૈનો હતા એટલે કેટલા પરિવારો હશે, કેટલા જિનાલયો હશે, કેટલી વસ્તુ હશે તમે વિચારજો. અને એ કોઈ પણ વ્યક્તિ જ્યારે એ માંડવગઢની અંદર નવો રહેવા માટે આવે ને, એટલે એક સોનાની ઈંટ એને જૈન સમાજ તરફથી અર્પણ કરવામાં આવતી હતી. આ સાધાર્મિક ભક્તિની તાકાત હતી આપણી. એક નવો પરિવાર માંડવગઢની અંદર રહેવા માટે આવે એને ક્યાં કરતા ક્યાં તકલીફ ન પડવી જોઈએ, એને પ્રોબ્લેમ ઉભો ન થાય, એના જીવનમાં પરેશાની ના આવે, એનું જીવન સરળતાથી ચાલે, વેપાર કરી શકે, બધું જ કરી શકે. માટે એક સોનાની ઈંટ જેવો કોઈ નવો જૈન પરિવાર ત્યાં રહેવા માટે આવે અને જૈન સમાજને જાણ કરે, તો એક સોનાની ઈંટ એ સાધાર્મિક ભક્તિ સ્વરૂપે એને અર્પણ કરવામાં આવતી હતી. અને એ માંડવગઢની જાહોજલાલી હતી. ઝાંઝણસા મંત્રીએ સંઘ કાઢ્યો તો માંડવગઢથી શત્રુંજય મહાતીર્થ. માંડવગઢની ભૂમિ તો બહુ જ પ્રાચીન અને બહુ જ જબરજસ્ત છે. ગણની ભૂમિ ઉપર અનેક મહાપુરુષો થયા, અનેક વીરલાઓ થયા, અનેક જીન શાસનના એવા વ્યક્તિઓ થયા જેમણે જીન શાસનની જબરજસ્ત શાસન પ્રભાવના કરી. સંગ્રામ સોનીની જે વાત આવે છે એ પણ માંડવગઢના હતા. એમ કહેવાય કે જેમણે સોનાની સાહિત્ય સૌથી પહેલી વખત એ આગમ સૂત્રો લખાવ્યા હતા, શાસ્ત્ર ગ્રંથો લગાવ્યા હતા, એ સંગ્રામ સોની પણ માંડવગઢના, એ જાવળસા એ પણ માંડવગઢના, અને એવા અનેક મહાપુરુષોથી પરિવરેલી એ ભૂમિ. સુપાર્શ્વનાથ દાદા જ્યાં રાજા તરીકે બિરાજમાન હોય, 700 જિનાલય હોય, અને એ માંડવગઢ તીર્થની અંદર બિરાજમાન, એ સુપાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. આગળ શબ્દ આવે છે, બીજો શબ્દ કયો છે? ગ. અને ગ શબ્દ એ સૂચવે છે ગંધાર તીર્થ. ગુજરાતની અંદર આવેલું, સમુદ્ર કિનારે આવેલું સરસ મજાનું રમણીય તીર્થ ગંધાર તીર્થ. સ્તુતિની અંદર વાત આવે છે ને, ગંધારે મહાવીર ચિળંદા, કે ગંધાર તીર્થની અંદર વિરાજમાન મહાવીર સ્વામી પરમાત્મા. જીન શાસનના એક એક તીર્થોની અલગ વાતો છે, જીન શાસનના એક એક તીર્થોની અલગ જાહોજલાલી છે, જીન શાસનના એક એક તીર્થોની અલગ જ તાકાત છે. અને ગંધાર તીર્થનો પ્રભાવ શું? તો કે જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ એ જ્યારે ગંધાર તીર્થની અંદર બિરાજમાન હતા ને, ત્યારે અકબરનો સંદેશો આવ્યો દિલ્હીથી કે એ આપ દિલ્હી પધારો. એ ભૂમિ જ્યાં
એમણે ચતુર્માસ કર્યું અને જ્યાં એમનું ચતુર્માસ ચાલતું હતું 1664 ની અંદર પ્રાયઃ એ અકબરનો સંદેશો આવ્યો કે આપ દિલ્હી પધારો. અને એમ કહેવાય કે એ ભૂમિની અંદર એવા એવા શ્રાવકો રહેતા હતા. એક વખતની ઘટના છે કે એક શ્રેષ્ઠીવર્યને શ્રાવકને જઈને એમના કોઈ નોકરે સમાચાર આપ્યા કે તમારા ગુરુદેવ હીરસુરી મહારાજ સાહેબ આજે નગરમાં પધાર્યા છે. પહેલા એક જાહો જલાલી હતી કે ગુરુ નગરમાં આવે તો કેવો આનંદ હોય, કેવો ઉત્સાહ હોય. એ વખતે કોઈ કમ્યુનિકેશનના સાધનો નહોતા, એ વખતે કોઈ વોટ્સઅપ કે મોબાઈલ ન હતું, એ વખતે કોઈ ટેલિફોન ન હતા, એકબીજા દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો. અને એ ગંધાર તીર્થની અંદર જ્યારે એ વ્યક્તિ આવીને સમાચાર આપ્યા, સામાન્ય આમ જોવા જઈએ તો બહુ સામાન્ય સમાચાર. તમને કોઈ એમ કે તમે જેને ગુરુ સ્થાને માનો છો એ તમારા નગરમાં કે અહીંયા પધાર્યા છે તો તમે એમને શું આપો? પેલા શેઠને જ્યારે કહેવામાં આવ્યું કે તમારા ગુરુદેવ હીરસુરી મહારાજ સાહેબ આ નગરની અંદર પધાર્યા છે અને એ શેઠે એમના હાથની અંદર ચાવીનો જુડો, તો આ ગંધારની અંદર બનેલી ઘટના, હાથની અંદર ચાવીનો જુડો, તો ચાવીનો જુડો ફેંક્યો નોકરની સામે કે આમાંથી જે ચાવી જોઈએ લઈ લે, અને જે ચાવીની અંદર જેટલો સામાન નીકળે ને બધો જ તારો. પેલો નોકર હતો, એને થયું કે સૌથી મોટી ચાવી લઈ લો, એમાં સૌથી મોટો ખજાનો હશે. પેલા શેઠે કીધું કે ના લે, સૌથી મોટી ચાવી સૌથી નાની લે, પણ કે ના મારે તો મોટી જ ચાવી જોઈએ છે. અને એ મોટી ચાવી લીધી, ગોડાઉનની ચાવી હતી, અને એ ગોડાઉનની અંદર જઈને એ સમયે 80 જ્યારે એમ કહેવાય કે સોનાનો ભાવ પણ 1 રૂપિયા બરાબર હતો, એ વખતે 80,000 રૂપિયાના દોરડા એક ભંડારમાંથી, એક ગોડાઉનમાંથી નીકળ્યા અને એ શેઠે નોકરને આપી દીધા કે તે મને વધામણી આપી, મારા ગુરુ આવવાના છે એ સમાચાર તે મને આપ્યા. અને આ સૂચવે છે કે આ જીન શાસ્ત્રની અંદર ગુરુનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, ગુરુનું મહત્વ કેટલું છે, ગુરુની તાકાત શું છે. અને મારા ગુરુ આવવાના હોય મારા ઘરની અંદર, મારા ઘરની અંદર પણ નહીં, મારા નગરની અંદર, અને છતાં પણ આ તાકાત ઊભી થાય ગુરુ ભક્તિની, એ ગંધારના શ્રાવકોની તાકાત હતી. અને માટે આજે પણ જૈન સાધુઓ, આજે પણ ગુરુ ભગવંતો આ સુધર્મ સ્વામીના પાઠ ઉપરથી એ ગંધારના શ્રાવકોના ગુણગાન કરે છે. ગંધારે મહાવીર જીણંદા 1718 જિનાલયો હતા પહેલાના સમયની અંદર. અને આજે તમે પાલીતાણા જાઓ, પુંડરીક સ્વામીની આજુબાજુમાં જે શાંતિનાથ પરમાત્માના ચૌમુખજી છે, બાજુના જિનાલયની અંદર એને ગંધારી ચૌમુખજી કહેવાય. એ ગંધારથી આવેલી પ્રતિમાજીઓ છે. અને બહુ જ સરસ મજાનું, એ સરસ મજાનું આપણું એ તીર્થ હતું, જાહો જલાલી હતી. અને એમ કહેવાતું કે પર્વતિથિનો દિવસ હોય ને તો ગંધાર તીર્થની અંદર 2500 જેટલા પૌષલ હર પર્વતિથિએ થતા હતા. એ તાકાત, એ આરાધના સાધનાની તાકાત ત્યાં હતી. અને એ તાકાત કોના કારણે? તો કે મહાવીર સ્વામી પરમાત્માના કારણે એ ગંધાર તીર્થની અંદર બિરાજમાન મહાવીર સ્વામી પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. એના પછી ત્રીજો શબ્દ આવે છે. કયો શબ્દ? લા, મંગલા. લા શબ્દ એમ સૂચવે છે કે રાજસ્થાનની અંદર આવેલું લાજ તીર્થ, સિરોહીથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું એ લાજ નામનું તીર્થ છે. અને એમ કહેવાય કે 1200 સાલના ત્યાં પરમાત્મા બિરાજમાન છે. બહુ જ રમણીય અને ચારે તરફ પર્વતોથી ઘેરાયેલું એ સરસ મજાનું તીર્થ છે. ત્યાં આદિનાથ પરમાત્મા બિરાજમાન છે. અને એ લાજ તીર્થ સિરોહી જ્યારે પણ ભવિષ્યની અંદર જાઓ દર્શન કરવા માટે, એ આખા પટ્ટાની અંદર એક પછી એક સુંદર અને અદ્ભુત જિનાલયો છે. અને એવું જ એક જિનાલય એટલે લાજ તીર્થ. અને એ 800 વર્ષ પ્રાચીન આદિનાથ પરમાત્મા ત્યાં બિરાજમાન છે. એ લાજ તીર્થની અંદર બિરાજ આદિનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. એના પછી શબ્દ આવે છે ણમ. અને ણમ એ સૂચવે છે નાંદેડ તીર્થ, મહારાષ્ટ્રની અંદર આવેલું નાંદેડ ગામ. અને એ તીર્થ એમ કહેવાય કે ચંદ્ર એક સમયે જૈનોની ત્યાં જાહો જલાલી હતી. અત્યારે તો પ્રાય ઘર ઓછા થઈ ગયા છે, પણ એક સમય ત્યાં જાહો જલાલી હતી. ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા ત્યાં મૂળ નાયક તરીકે બિરાજમાન છે. અતિ પ્રાચીન એ પરમાત્મા છે. અને સરસ મજાનું આજે પણ મહારાષ્ટ્રનું એ મુખ્ય શહેરોની અંદર જેની ગણના થાય, મુખ્ય શહેરોની અંદર જેની ગણતરી થાય એવું એ નાંદેડ. અને એ નાંદેડ તીર્થની અંદર બિરાજમાન ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માના ચરણોમાં પણ ભાવપૂર્વક વંદના કરી. અને જે ગુરુદેવની નિશ્રા આપણને મળી છે એમનું મૂળ વતન પણ જો કોઈ હોય તો એ નાંદેડ છે. નાંદેડ મહારાષ્ટ્રના ગુરુદેવ શ્રી વતની છે. અને એમના જ ગામની અંદર બિરાજમાન ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્મા. અને એ ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માના ચરણોમાં પણ ભાવપૂર્વક વંદના કરીએ. એના પછી શબ્દ આવે છે ચ. અને ચ એ સૂચવે છે ચંપાપુરી તીર્થ. કયા પરમાત્મા? કયા? વાસુ.
વાસુપૂજ્ય ચંપા નયર સિદ્ધ્યા. એટલે ચંપાપુરી તીર્થની અંદર વિરાજમાન વાસુપૂજ્ય સ્વામી પરમાત્મા ભાગલપુરની નજીકમાં આવેલું એ સરસ મજાનું તીર્થ, ગંગા નદીના કિનારે આવેલું એ સરસ મજાનું તીર્થ. અને એમ કહેવાય કે આ ચંપા નગરી જેની ઉપમા કહેવાય કે ચંદનબાલા જેવી સાધ્વીજી ન હોઈ શકે, અને એ ચંદનબાલાની જન્મભૂમિ કહી તો કે આ ચંપા નગરી. ચંપાનગરીની અંદર એ ચંદન બાળાજીનો જન્મ થયો હતો એવી આ અદ્ભુત જે ઐતિહાસિકતા સાથે જોડાયેલી નગરી છે એવી એ ચંપાનગરી વાસુપૂજ્ય સ્વામીના કલ્યાણકો. અને પ્રાયઃ આખા ભારતભરની અંદર એક જ તીર્થ એવું છે જ્યાં એક જ પરમાત્માના પાંચે પાંચ કલ્યાણકો થયા હોય. તમે જો દરેક તીર્થની અલગ વિશેષતા ડિફરન્ટ છે. તમે આખા ભારતમાં ક્યાંય પણ તમને એક એવું તીર્થ નહીં મળે જ્યાં એક જ પરમાત્માના પાંચે પાંચ કલ્યાણકો થયા હશે. સમય શિખર ખરું, પણ અલગ અલગ પરમાત્માના 20 કલ્યાણકો. ચંપાપુરી એક એવું તીર્થ છે જ્યાં એક જ પરમાત્માના પાંચે પાંચ કલ્યાણકોને. કયા પરમાત્મા? એ વાસુપૂજ્ય સ્વામી પરમાત્મા. અને એમ કહેવાય કે પરમાત્મા મહાવીરે 2 ચોમાસા ચંપાપુરીની અંદર કર્યા હતા. પરમાત્મા મહાવીર સ્વામીના પગલા જ્યાં પડ્યા હોય, અને પાર્શ્વનાથ પરમાત્માનો ઇતિહાસ વાંચો ને તો એ પાર્શ્વનાથ પરમાત્માના ઇતિહાસની અંદર પણ વાત આવે છે કે પાર્શ્વનાથ પ્રભુ પણ આ ચંપાપુરીની અંદર પધાર્યા હતા. આદિનાથ પરમાત્મા પણ આ ચંપાપુરીની અંદર પધાર્યા હતા. અને એવું સરસ મજાનું એ ચંપાપુરી તીર્થ, અને ચંપાપુરી તીર્થની અંદર વિરાજમાન વાસુપૂજ્ય દાદાના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરી. એના પછીનો શબ્દ આવે છે સ, અને સ એ સૂચવે છે સ્તંભન તીર્થ. અને આજની તારીખમાં એ કયું ગામ કહેવાય ભાઈ? ખંભાત. જે એક સમયની અંદર જાહો જલાલીથી સ્તંભન તીર્થ, આમ 84 બંદરોનો વાવટો જેને કહેવાય, કે જ્યાં વ્યાપાર અને ઉદ્યોગનું જબરજસ્ત શહેર હતું એ સ્તંભન તીર્થ. અને એ સ્તંભન તીર્થની અંદર જે પણ ગયા હશે એમને જોયું હશે કે નીલવર્ણીય સરસ મજાની એ સ્તંભન પાર્શ્વનાથ પરમાત્માની અદ્ભુત પ્રતિમા. અને કદાચ તમે પ્રતિમાજીને જ્યાં જ્યારે પણ જોઈ હશે ને ત્યારે ખોડિયા સાથે જોઈ હશે. અને અમે લોકો જ્યારે ખંભાત ગયા હતા પરમાત્માના દર્શન કરવા માટે ગયા, અને ટ્રસ્ટ મંડળને બધા સાથે હતા, એમને ખોડિયું કાઢીને આખી પ્રતિમા બતાવી અને કીધું કે સાહેબ આખા ભારતની અંદર આ એકમાત્ર પ્રતિમા એવી છે જે રત્નોમાંથી નિર્માણ થયેલી. નીલમ રત્નમાંથી આજની તારીખની અંદર કરોડોની વેલ્યુએબલ, એટલે એટલી વેલ્યુ કહેવાય, પ્રાઇસલેસ જેને કહી શકાય, એ નીલમ રત્નમાંથી આખી પ્રતિમા, નાનકડી પ્રતિમા. જેને પણ દર્શન કર્યા હશે એમને ખ્યાલ હશે બહુ જ નાનકડી પ્રતિમા, પણ આખી એ પ્રતિમા એ રત્નોમાંથી. અત્યારે કદાચ પ્રતિમા નિર્માણ થતી હોય પણ એ સેમી પ્રેસ છે, એટલે ઉપરત્નમાંથી તૈયાર થતી હોય, પણ આ જે સ્તંભન પાર્શ્વનાથ પરમાત્માની જે પ્રતિમા જે છે એ નીલમ રત્નમાંથી તૈયાર થઈ છે. ક્યારેક બહુ નજીકમાં અમદાવાદથી મને લાગે છે 100-150 કિલોમીટરની અંદર જ એ તીર્થ આવેલું છે. અને આજની તારીખમાં પણ એ જાહો જલાલી એવી છે કે આજની તારીખમાં પણ ખંભાતની અંદર સ્તંભન તીર્થની અંદર 84 જિનાલયો છે. આજે પણ તમે દર્શન કરવા જાઓ ને તો દર્શન કરતા કરતા થાકી જાઓ. આજે પણ તમે સવારથી સાંજ સુધી બધા જ જિનાલયના દર્શન, અને એક એક જિનાલયની વિશેષતા, એક એક જિનાલયનો ઇતિહાસ. અને એમ કહેવાય કે સ્તંભન તીર્થની અંદર એક ભૈરાની અંદર આદિનાથ પરમાત્મા છે. અને એમ કહેવાતું હતું કે એક સમયે એવો સમય હતો કે એ આદિનાથ પરમાત્મા અને ત્યાં પાલીતાણાની અંદર રહેલા આદિનાથ પરમાત્મા સુધી એક ભૈરું હતું, રસ્તો હતો, અને ખંભાતથી સીધા પાલીતાણા નીકળાતું હતું. આજે પણ એ જીન પ્રતિમાજી અને અદ્ભુત હુબહુ, એટલે જેમ તમને પાલીતાણાના આદિનાથ દાદા લાગે ને એવા સેમ ટુ સેમ એ ભૈરાની અંદર કોક જિનાલયની અંદર અમે દર્શન કરવા ગયા હતા. કોક જિનાલયની અંદર ભૈરામાં એ આદિનાથ પરમાત્મા બિરાજમાન છે, ને ત્યાંની સાથે રહેલા લોકોએ કીધું કે સાહેબ અહીંયાથી ભૈરું સીધું પાલીતાણા નીકળતું હતું, બંને પ્રતિમા એક જેવી. જેના ગુણગાન આપણે કરીએ એવા કલિકાર સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજની એ દીક્ષાભૂમિ જો કોઈ હોય તો એ સ્તંભન તીર્થ. સ્તંભન તીર્થની અંદર કલિકાર સર્વજ્ઞજીની દીક્ષા થઈ. અને એમ કહેવાય કે આ પ્રતિમા કેટલી પ્રાચીન? તો કહે છે કે 11.5 લાખ વર્ષ પ્રાચીન આ પ્રતિમા સ્તંભન તીર્થની, એ સ્તંભન પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા. અને 1111ની અંદર અભયદેવશ્રીશ્વરજી મહારાજ સાહેબ નવાંગી ટીકાકાર જેને કહેવાય, એમણે આ તીર્થનો ઉદ્ધાર કર્યો. દેવી શક્તિથી પ્રતિમા દેવલોકમાંથી નીચે આવી અને આજે આપણને દર્શન કરવા મળે છે. ચોક્કસ તમારી બહુ નજીકમાં છે, ક્યારેક સમય મળે ને તો એ ખંભાત તીર્થની અંદર બિરાજમાન એ સ્તંભન પાર્શ્વનાથના દર્શન કરવા માટે જરૂર જજો. આજે આપણે ભાવપૂર્વક એ સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના ચરણોની અંદર ભાવપૂર્વક વંદના કરીએ. એનાથી આગળ વધીને મંગલાણમ ચ સવ વેસિમ, વે શબ્દ આવે છે ને રાજસ્થાનની અંદર આવેલું એ વેલાર તીર્થ છે.
રાજસ્થાનની અંદર આવેલું એ તીર્થ નાણા ગામ છે ને નાણા દિયાણા નાંદિયા જે આપણે વાત કરી હતી જીવિત સ્વામી વાંદિયા જે નાણા ગામ છે એ નાણા ગામની અંદર બાજુમાં આવેલું થોડેક દૂર ત્યાંથી આવેલું એ વેલાર તીર્થ છે અને એ વેલાર તીર્થની અંદર આદિનાથ પરમાત્મા બિરાજમાન છે અને આ ગામની વિશેષતા શું કે વર્ષમાં એક વખત જેઠ મહિનાની અંદર કોક વિશેષ દિવસે આજુબાજુના 20 ગામના બધા જ જૈનોની અત્યારે તો હવે જૈનોની વસ્તી ત્યાં પ્રાય નામશેષ થઈ ગઈ કોઈ ઘરો રહ્યા નહીં આજુબાજુના બધા જ નોન જૈન લોકો ત્યાં આવે અને દર જેઠ મહિનાની અંદર મેળો ભરાય જેટલા પણ ખેડૂતો છે ત્યાં આસપાસની અંદર આવે અને બધાના હૃદયની અંદર એવી શ્રદ્ધા કે આ આદિનાથ પરમાત્માની ભક્તિ કરીને આમના મેળાની અંદર જઈને એમના દર્શન કરીને પછી જો ખેતીનું કામ શરૂ કરીએ ને તો ચોક્કસ પાક ઘણો થાય અનેક ઘણો થાય અને એ શ્રદ્ધા સાથે હજારોની સંખ્યામાં લોકો આવે જેઠ મહિનાની અંદર ત્યાં આવે પરમાત્માની ભક્તિ કરે અને મેળો ભરાય અને બધા જ જઈને પરમાત્માને પ્રાર્થના કરે કે પ્રભુ અમારા ખેતરોને હર્યા ભર્યા રાખજો અને આ પ્રાર્થના કર્યા પછી ખેતીનું કામ શરૂ કરે આ તાકાતા આદિનાથ પરમાત્માની અંદર છે. તો વિચાર કરજો, માત્ર એવું નથી કે જ્યાં પણ જૈન તીર્થો છે ત્યાં માત્ર જૈનોનું જ આવાગમન છે, ત્યાં માત્ર જૈનો જ જાય છે, પણ કેટલાય તીર્થો એવા છે કે જ્યાં નોન જૈન લોકો પણ જાય છે અને ખૂબ શ્રદ્ધા સાથે, ખૂબ ભક્તિ સાથે, ખૂબ આનંદ સાથે એ પરમાત્માની સાથે જોડાય છે, પરમાત્માની ભક્તિ કરે છે અને એવા વેલાર તીર્થની અંદર વિરાજમાન આદિનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. અને છેલ્લો શબ્દ છે સિમ, મંગલાણમ ચ સવ્વે સિમ. અને સિમ શબ્દ એ બતાવે છે સિંહપુરી તીર્થ. કયા પરમાત્મા? સિંહપુરી તીર્થમાં શ્રેયાંશનાથ પરમાત્મા. સિંહપુરી તીર્થની અંદર વિરાજમાન એ શ્રેયાંશનાથ પરમાત્મા અને શ્રેયાંશનાથ પરમાત્માની કલ્યાણક ભૂમિ જેને કહેવાય એવું એ સિંહપુરી તીર્થ. જ્યારે પણ કલ્યાણકની સ્પર્શના કરવા માટે જાઓ ત્યારે ચોક્કસ માત્ર શિખરજી નહીં પણ આસપાસની અંદર રહેલા તીર્થો અને ખાસ કરીને આમ જોવા જઈએ ને તો ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે કલ્યાણક ભૂમિઓ આજની તારીખમાં છે. અયોધ્યાથી માંડીને જેટલા પણ તીર્થો છે બધા જ ઉત્તર પ્રદેશની અંદર છે અને એ જ ઉત્તર પ્રદેશની અંદર આવેલું એ સિંહપુરી તીર્થ અને એ સિંહપુરી તીર્થની અંદર વિરાજમાન એ શ્રેયાંશનાથ પ્રભુના ચરણોની અંદર પણ ભાવપૂર્વક વંદના કરીએ. મંગલાણમ ચ સવ્વે સિમ. એક એક શબ્દ એક એક તીર્થને બતાડનાર છે, એક એક શબ્દ એક એક તીર્થની સ્પર્શના કરાવનાર છે, એક એક શબ્દ એક એક તીર્થોની ભાવયાત્રા કરાવનાર છે. અને અંતે મારે તમને એટલું જ કહેવું છે કે જીવનની અંદર સાર જો કસ્સામાં હોય તો એ માત્ર ને માત્ર પરમાત્મા ભક્તિમાં છે. જીવનને જો બચાવવું હશે, જીવનને જો સંભાળવું હશે, જીવનનો જો ઉદ્ધાર કરવો હશે, જીવનને જો પાર લગાવવું હશે તો ચોક્કસપણે પરમાત્મા ભક્તિની અંદર જોડાવવું જ પડશે, નહીં તો જીવન તો આમને આમ વીતી જશે. આપ प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.